नमस्कार दर्शक मित्रों, आपणे નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અમદાવાદમાં એર શોને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી. 1 એપ્રિલ 2015 ના રોજ કમિશનરના હોદ્દાને 100 વર્ષ પૂર્ણ થયા. નવનિયુક્ત ન્યાયાધીશો અને અધિક ન્યાયાધીશોને પદ અને ગોપનીયતાના શપથ. રાજકોટ ભૂવાઓની અનોખી રજૂઆત. રાજકોટમાં સૌરાષ્ટ્ર ચેમ્પિયન લીગ જીટીપીએલ કપ 2015 નું ઉદઘાટન. અમદાવાદમાં એર શો ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી. રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગ અને ગુજરાત સીટ દ્વારા આયોજિત એર શો ને ખુલ્લું મુકતા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે હવાઈ ક્ષેત્રની સાહસિક પ્રવૃત્તિની યુવાનોને પ્રેરણારૂપ બનશે. શહેરીજનોને હવાઈ ઉડ્ડયન અને આધુનિક વિમાની ટેકનિક નિહાળવાના 2 ઐતિહાસિક અવસરો મળ્યા છે, જેમાં તાજેતરમાં સોલર ઇમ્પલ્સ 2 વિમાન અમદાવાદમાં ઉડાયું હતું અને હવે બ્રિટિશ એક્રોબેટિક ચેમ્પિયનશીપ ટીમ દ્વારા હવાઈ નિદર્શન કરવામાં પ્રદર્શિત થઈ રહ્યા છે. દરમિયાન એરો કોન્ક્લેવના ઉદઘાટન માટે આવેલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અશોક રાજુ સાથે પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી, જેમાં અમદાવાદ એરપોર્ટને ઇન્ટરનેશનલ હબ બનાવવા, અંકલેશ્વર એરપોર્ટ માટે NOC અને લંડન ન્યુયોર્ક માટે એર ઇન્ડિયન ફ્લાઇટ શેડ્યુલ ચાલુ રાખવા ઉપરાંત રાજ્યમાં MRO શરૂ કરવાની બાબતે ચર્ચા કરી હતી. આ એર શો ને જોવા હજારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જોવાલાયક એર શો હતો. 1 એપ્રિલ 2015 ના રોજ કમિશનર હોદ્દાને 100 વર્ષ પૂર્ણ થયા. ગઈકાલે 1 એપ્રિલ 2015 ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે હાલના મ્યુનિસિપલ કમિશનર ડી થારા તથા મેયર અને પદાધિકારીઓ કમિશનર પદને 100 વર્ષ પૂરા થતા ઉજવણી કરી કેક કાપીને મીઠું મોકરેલ. આમ 1 એપ્રિલ 1915 ના રોજ પ્રથમ ક્વિક ICS કમિશનર નિમાયા હતા તેવી વાત જાણવા મળી હતી. ડી થારાએ મહિલા કમિશનર તરીકે રહેતા ખુશી અનુભવી હતી અને શાસક અને અધિકારીઓની વાતો વિકાસની વાતો સાથે કરે છે. સમયે ડેપ્યુટી મેયર, શ્રેણી કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનર, ડેપ્યુટી અધિકારીઓ અને ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીને ત્વરિત પેન્ડિંગ વર્ક પૂરા કરવા અને પ્રજાના કામો નિરાકરણ કરવા અપીલ કરાઈ હતી. આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના પદ ઉદભવ્યાના 100 વર્ષ પૂર્ણ થયા છે અને જે તે વખતે બ્રિટિશ ICS ઓફિસર એમાં હતા, હવે 100 વર્ષથી આ વ્યવસ્થા ચાલે છે અને આજે 100 વર્ષ પૂર્ણ કરીએ છે એટલે એક ગૌરવનો અનુભવ થાય છે. કેમ કે એક વ્યવસ્થા કમિશનર તરીકે આટલા વર્ષ ચાલે, આટલા વર્ષ લોકો આના ઉપર વિશ્વાસ મૂકે એનો અર્થ એટલું છે કે કમિશનરની વ્યવસ્થા જે વ્યવસ્થાની બાદ છે એ વ્યવસ્થા પણ એટલું જ મજબૂત છે. લોકોનો પ્રશ્ન નિરાકરણ લઈ આવવાની ક્ષમતા ધરાવે છે, લોકો વિશ્વાસ મૂકે છે એમાં. કમિશનર સાથે એમના વહીવટી પાંખ અને ચૂંટાયેલા પાંખ બધા ભેગા મળીને કામ કરે છે. એના લીધે પ્રશ્નો ઘણા બધા હોય છે પણ એને નિરાકરણ લેવા માટે બધા કોશિશ કરતા હોય છે અને એમાં જાહેર જનતાનો વિશ્વાસ છે એટલે આ પદ અને વ્યવસ્થા ચાલુ છે એવું હું માનું છું. નવનિયુક્ત ન્યાયાધીશો અને અધિક ન્યાયાધીશોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવતા. ગુજરાત હાઈકોર્ટ ખાતે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ CVM સહાય ન્યાયાધીશ તરીકે નિમાયેલા જસ્ટિસ શ્રી રાજેન્દ્ર ધીરજલાલ કોઠારી અને જસ્ટિસ અબ્દુલ્લા ગુલામ મોહમ્મદ ઉરેઝીને ન્યાયાધીશ તરીકે અને જસ્ટિસ ડોક્ટર કૌશલ જયેન્દ્ર ઠાકર અને જસ્ટિસ રતિલાલ પરસોત્તમભાઈ ઢોલરિયાને અધિક ન્યાયાધીશ તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના કમિટી રૂમ નંબર 1 ખાતે યોજાયેલ શપથવિધિ પ્રસંગે કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, ગુજરાત બાર એસોસિએશનના હોદ્દેદારો, અગ્રણી વકીલો તથા નવનિયુક્ત ન્યાયાધીશો અને અધિક ન્યાયાધીશો પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભૂવાઓની અનોખી રજૂઆત. થોડા દિવસ પૂર્વે પડતરી ખાતે એક કોળી સમાજના વ્યક્તિ અને માતાજીના ભૂવાએ વિજ્ઞાની જાથાના રાજકોટના જયંત પંડ્યાના ત્રાસથી કેરોસીન છાંટી આત્મહત્યા કરી લેતા ભારત સંસદની મચી જવા પામી હતી. જયંત પંડ્યા દ્વારા બલિ નહીં ચડાવતા બાબતે ચલાવતા વિવાદને લીધે આ પગલું ભર્યું હોવાનું સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે સૌરાષ્ટ્રભરના ભરવાડ, કોળી અને દેવી પૂજક સમાજના ભૂવાઓ એકત્ર થયા હતા અને બહુમાળી ભવન ચોક ખાતે ધરણા યોજી રેલી કાઢી પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તેમજ પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર કચેરી ખાતે ડાકલા વગાડી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
राजकोट जामनगर हाईवे पर आवेली पड़दरी गामे गीतानगर विस्तार में रहता लखुभाई थोड़ा दिवस पूर्वे केरोसिन छाटी आपघात कर लेता भारे चकचार मची जवा पमी है। लखुभाई कोळी समाज भूवा है। बलि चढ़ावा बाबते भूवा विज्ञान जाथा राजकोट प्रमुख जयंत पंड्या वे बलि नहीं चढ़ावा बाबते चर्चा चलती थी। दरमियान आ भूवा लखाभाई पगल भरी लेता समग्र सौराष्ट्र भूवा में रोष पभीक उठ्यो तरह पुलिस खाता द्वारा आ अंगे तटस्थ तपास थाय जयंत पंड्या सामे जे कलम लागती होय ते लागवी जोईए अने कड़क में कड़क कार्यवाही करवामां आवे ते मांग साथे आज राजकोट में बहुमाळी भवन चौक खाते धरणे आयोजवामां आव्या हता। त्यारबाद रेली काढ़ी पुलिस कमिश्नर अने कलेक्टर ने आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी हती। लखुभाई वेलाड़िया हाइकना हता अने ई कोई माताजीना निवत हाटो थई अने थोड़ी चर्चा करता था थोड़ी लड़त पण करता था। आवो बनाव आधियामां जरा बहनो अमारा समाज माटे अले हाउने अमने एम थियो के आ बनाव बहनो ई बहु खोटू छे अले लखुभाई थोड़ा आगड़ाईला हवे एने जाथावाराना कोई दबाण थी कोई एने एवी तकलीफ पड़ी गई अटले लखुभाई 10 लीटर केरोसिन छाटी अने सुसाटमां लखता गया के भाई अम जाथावारा मने धाक धमकी मारे छे अटले हूँ आ करी नाखू। जाथा वाला सिवाय कोई नो पण आमा वाक नथी। मारी मांगणी छे के जे लखुभाई मरी गया अमारी माताजी हाटो अमारा समाज हाटो एने बलिदान दीधु ई शहीद थई गया तो जे छे ई अमारी मांगणी छे ई पूरी थावी जोई अने जे कलम निकळी छे ई कलम मां कोई फेरफार थावो जोई नहीं। मारी माताजी ना निवत छीनी लेवामां आवे छे અને અમારા માતાજીના નિવેદ બંધ કરવા માંગે છે તો એ નિવેદ અમે આજે બંધ નહીં કરી અને કાલે નહીં બંધ કરી। અમારો સમાજ દેવી પૂજક અમારો કોરી સમાજ બળવાર સમાજ અન્ય સમાજ અમે આમાં જોડાયેલા છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર ચેમ્પિયન્સ લીગ જીટીપીએલ કપ 2015 નું ઉદઘાટન થયું। સૌરાષ્ટ્ર ચેમ્પિયન્સ લીગ જીટીપીએલ કપ 2015 નું ઉદઘાટન રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાજ્યના પાણી પુરવઠા વાહન વ્યવહાર તથા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। મંત્રી શ્રી રૂપાણી જણાવ્યું હતું કે રાજકોટના ક્રિકેટ મેદાન પર અગાઉ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પોતાનું કૌતુક દેખાડ્યું છે। ક્રિકેટની ઐતિહાસિક યાદો આ મેદાનો સાથે જોડાયેલી છે ત્યારે આ મેદાન પર આજથી રમનાર સૌરાષ્ટ્ર ચેમ્પિયન્સ લીગ જીટીપીએલ કપ 2015માં સૌરાષ્ટ્રના ખેલાડીઓ આવનારા દિવસોમાં ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ બને તેવી શુભકામના શ્રી રૂપાણીએ પાઠવી હતી। રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીને ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓને આઈપીએલ બીબીસી સીઆઈમાં રમવાની તક પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી। યુથ પ્લેટફોર્મ ક્લબ આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની 8 ટીમના ખેલાડીઓ કોચ માલિકો જોડાયા છે। આ ટુર્નામેન્ટમાં 15 ડે નાઇટ મેચ રમાશે જેના ઉદઘાટન પ્રસંગે ગાયિકા સુધાચા સિંઘનો લાઈવ શો ડીજે હેમ્પ્સનો શો રશિયન ડાન્સરના શો યોજાયા હતા। સુરેન્દ્રનગરના કલાકારો દ્વારા હુડો રાસ કચ્છના કલાકારો દ્વારા દેશભક્તિ ગીત પોરબંદરના કલાકારો દ્વારા મણિયારો રાસ જૂનાગઢના કલાકારો દ્વારા સીધી ધમાલ નૃત્ય રજૂ કરાયા હતા। જામનગર ભાવનગર અને રાજકોટના કલાકારો દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા। આ પ્રસંગે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રીમતી ગાયત્રી બા વાઘેલા અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ રાજદેવ શ્રી સીતાંશુ કોટક શ્રી જયદેવભાઈ શાહ શ્રી ભનુભાઈ મહેતા ગિરીશભાઈ ભીમાણી શ્રી વરુણભાઈ ડાંગર શ્રી પ્રદીપભાઈ દવ શ્રી આશીષભાઈ વિઠલાણી શ્રી હરીશભાઈ રાવલ શ્રી નિર્મળભાઈ મોઢવડિયા શ્રી અમીબેન બોસવડિયા શ્રી પ્રશાંતભાઈ જોશી શ્રી મનીષભાઈ પટેલ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ શ્રી અનિલભાઈ વારતોરિયા શ્રી મહેશભાઈ નંદાણીયા શ્રી ભાસ્કરભાઈ રાઠોડ શ્રી દિલીપભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન યુથ પ્લેટફોર્મ ક્લબના ચેરમેન શ્રી સંજય છેતરિયાએ તથા આભાર વિધિ સેક્રેટરી શ્રી ઇકબાલભાઈ સુમરાએ કરી હતી। આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।